જમીનના મન દુખે બે પરિવારો વચ્ચે મારામારી થતા પતિ પત્ની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામે રહેતા માધાભાઈ માકડિયાની ગામતળમાં જમીનનો 30 વર્ષથી કબજો ધરાવે છે. તે કબજો પહેલા માણાવદર તાલુકાના થાનિયાણા ગામના મેપાભાઈ વાસુર પાસે હતો. તેમની પાસેથી કબજો લીધેલ હોય 10 વર્ષ પહેલા કબજો સોંપવા બાબતે લેખિતમાં આપેલ હોવા છતાં હાલ કબજો ધરાવતા નાની ધનસારી ગામના માધાભાઈએ થાનિયાણા ગામના મેપા ભાઈ વાવણી કરવા દેવા ન હોય અને ખેતરમાં જવા દેતા ન હોય જે બાબતે માધાભાઈ દ્વારા 2 દિવસ અગાઉ પોલીસને લેખિત રજૂઆત કરી હતી. છતાં થાનિયાણા ગામના મેપાભાઈ તથા તેના પત્ની દેવીબેન દ્વારા માધાભાઈ માખડિયા અને તેના પત્ની ચંપાબેનને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડતા માધાભાઈ અને ચંપાબેન માખડિયા કેશોદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જે બાબતે પોલીસ દ્વારા નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મારું નામ ચંપાબેન માધાભાઈ માકડિયા. નાની ઘસારીના ગામતળમાં મારી જમીન છે. 30 વર્ષનો મારો કબજો છે અમારો, અને અમારું ઘર અમે એ જમીન ઉપર જ, અમે અમારું બે માણસ અમે અલગ છીએ અને અમે એની ઉપર જ અમે નભીએ છીએ. અને એ બેન દેવીબેન કરીને એનું નામ છે અને મેપાભાઈ ડાયાભાઈ વારસુર. એટલે મેં એને એમ 4 દિવસથી અમારી જમીનમાં બેઠા છે, અમને વાવણી કરવા દેતા નથી. આખા ધણહેરમાં વાવણી થઈ ગઈ, અમારું પડું હુકાઈ ગયું, છતાંય અમને વાવવા દેતા નથી. તો આજે અમે 1:30 વાગે વાવણી કરવા ગયા. વાવણી કરવા ગયા ને તો મેં એમ કીધું કે બેન અમને વાવણી કરવા દો અને અમારે તમને અમે રૂપિયા આપી દીધા છે, તમારી સહ્યું છે. તો ન માની અને સીધી પેલો ભાઈ મને કહે ભળવી સિનેર તું અહીંયા હું આવી. એટલે એમ કરીને હું એને આમ તો ભાઈ તમે વ્યાજબી બોલો આવું બોલોમાં, તો છતાંય મને પાટું પેટમાં મારી, 2 પાટા મારીને મને નાખી દીધી અને મને પછી મારો પગ પકડીને મને આમ હેઠામાં ભટકાવી, મારા માથામાં લાગેલું, અને અમને વાવણી કરવા ન દીધી. મારા ઘરવાળા મને મને આમ લેવા ગયા ને તો મારા ઘરવાળાને ધક્કો 2 માણસે નાખ મારી અને નાખી દીધા. એને ઢહીડ્યા મેપાભાઈએ મારા ઘરવાળાને ઢહીડ્યા. અને મેપાભાઈની ઘરવાળી દેવીબેન બે આંગળીમાં ટચલી આંગળીમાં પાણો મારી, લોહી કાઢી અને 2 આંગળીઓ આમ આમ છોપડી અને પછી મેપાને આમ લોહી લગાડી અને બોવારા આમ આમ કરી નાખ્યા અને કે ધોળો ધોળો મને મારે, મને અમને મારે, કે ભાઈઓ અમને બચાવો, અમને બચાવો, એવી રીતે અમારી માથે કૌભાંડ કર્યું અને આવી રીતે અમને વાવણી ન કરવા દીધી અને આવી રીતે અમારી માથે એને હુમલો કર્યો. અમે માન બસીને આવતા રહ્યા. અત્યારે હાલ તમે ક્યાં છો? અત્યારે અમે કેશોદના સરકારી દવાખાનામાં છીએ. અમારી સારવાર આપી અહીંયા. બ્યુરો રિપોર્ટ, કેશોદ.